સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 થી 12માં ઈમેલનો ટોપિક આવે છે એનો આપણે અભ્યાસ કરશું. સ્ટ્રક્ચર ઓફ એન ઇમેલ, સ્ટ્રક્ચર એટલે માળખું, કે ઇમેલનું માળખું છે એ કઈ રીતે બંધાયેલું છે. તો ઇમેલ છે એને મુખ્યત્વે બે ભાગમાં એનું માળખું છે એ વહેંચાયેલું છે. એમાં પહેલો ભાગ છે એ હેડર એટલે કે મથાળું શીર્ષકનું છે, અને બીજો પ્રકાર છે, બીજો ભાગ છે એ બોડીનો છે કે જેમાં મેઇન કન્ટેન્ટ એટલે કે જેના વિશે મેઇલ લખવાનો છે એનો એ મેસેજ છે એ બોડી પાર્ટમાં આવે છે. તો પહેલાં આપણે હેડરની અંદર જે લખાણ આવે છે એના વિશે ચર્ચા કરીએ. તો હેડરની અંદર મુખ્યત્વે 4 પોઈન્ટ એ આવે છે, જેમાં પહેલો પોઈન્ટ છે સેન્ડર. સેન્ડર એટલે ઈમેલ સેન્ડ કરનાર, મોકલનાર, કે જેનું ઈમેલ આઈડી છે એ સૌ પ્રથમ ફ્રોમની અંદર એ ઈમેલ આઈડી લખવામાં આવે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે રિસીવર, એટલે જે ઈમેલ છે એ રિસીવ કરે, મેળવે, એનું ઈમેલ આઈડી ત્યાર પછી 2માં આવે છે. અને ત્રીજો એ પોઈન્ટ છે જે છે ડેટ, ડેટ એટલે તારીખ. અને ચોથું છે એ સબ્જેક્ટ, કે જેમાં જેના વિશે ઈમેલ લખવાનો છે એનો સબ્જેક્ટ છે એ એમાં આવે છે. તો આ બાજુ બોડીની અંદર જે મેઇન મેસેજ લખવાનો આવે છે એ મેઇન મેસેજ એ બે પ્રકારના એ ઈમેલમાં હોય છે, જેમાં ફોર્મલ ઈમેલ અને ઇન્ફોર્મલ ઈમેલ. ફોર્મલ ઈમેલ એટલે કે કોઈ ગવર્મેન્ટ સંસ્થા છે, પ્રાઇવેટ સંસ્થા છે, કે સરકારી કોઈ અધિકારીને જો મેઇલ લખવાના થાય તો એ મેઇલ છે એ ફોર્મલમાં આવે છે. અને ઇન્ફોર્મલ તો એમાં આપણે આપણા મિત્રને લખીએ, આપણા પિતાજીને, આપણા કુટુંબને, આપણા ભાઈને, તો એ મેઇલ છે એ ઇન્ફોર્મલ ઈમેલમાં આવે છે. તો મેસેજ છે એમાં મુખ્ય 3 એ ભાગ એ આવે છે, જેમાં પહેલો ભાગ છે ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય, કે ઈમેલમાં લખવાનું છે એ શું લખવાનું છે. પછી બીજું છે મેટર ઇન ડિટેલ, કે જેના જે વિષય ઉપર આપણે મેઇલ લખવાનો છે એ જે બાબત છે એનું એ ટૂંકમાં એ વર્ણન એમાં કરવાનું હોય છે. અને ત્રીજું છે કન્ક્લુડ એટલે સમાપન, કે જ્યારે આપણે મેઇલ લખતા હોય અને છેલ્લે એ મેઇલ લખવાનો પૂરો થાય ત્યારે સમાપનમાં એક લાઇન એ લખવાની આવે છે. તો આ હતું એ ઈમેલનું સ્ટ્રક્ચર, માળખું. હવે આપણે ઈમેલનું જે ફોર્મેટ છે એનો આપણે અભ્યાસ કરશું. એ ફોર્મેટ ઓફ એન ઈમેલ, કે ઈમેલનું ફોર્મેટ, તો તમે વિદ્યાર્થી મિત્રો આ ફોર્મેટ જોઈ શકો છો કે ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ આ ચારેય જે હેડર છે એક સરખા લાઇનમાં સીધા છે. તો આવી જ રીતે તમારે નીટ એન્ડ ક્લીનમાં તમારે આ ઈમેલ લખવાનો છે, તો જ તમને સરળતાથી અને સારા માર્ક્સ એ ઈમેલમાં મળી શકશે. તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે ધોરણ 9 અને 10માં આ ઈમેલ છે એ 5 માર્કનો પૂછાય છે, અને ધોરણ 11 અને ધોરણ 12માં એ આ ઈમેલ છે એ 6 માર્કનો પૂછાય છે. ઈમેલ છે એ બંને એટલે કે ચારેય ધોરણમાં એ સેમ જ સરખો જ લખવાનો આવે છે, પણ જે 9 અને 10માં જે ઈમેલ લખવાનો હોય છે એ 30 શબ્દોમાં લખવાનો હોય છે, જ્યારે 11 અને 12 ધોરણમાં જે ઈમેલ લખવાનો આવે છે એ 100 શબ્દોમાં લખવાનો આવે છે. એટલો જ ફેર પડે છે, બાકી ફોર્મેટ છે એ ચારેય ધોરણમાં એક સરખું રહે છે. તો 4 હેડર પછી એક લાઇન છોડીને ડિયર, ડિયર કરીને જો ખાલી જગ્યા આપી છે, એમાં જો તમે તમારા સરને મેસેજ કરતા હોય તો ડિયર સર, કોઈ મેડમ હોય તો મેડમ, પછી તમારો કોઈ ફ્રેન્ડ હોય તો ડિયર ફ્રેન્ડ. પછી નીચે એક પેરેગ્રાફ આપ્યો છે, પહેલો પેરેગ્રાફ જ્યારે આપણે આગળ ફોર્મેટમાં જોયું હતું ઇન્ટ્રોડક્શન, તો એનો પેરેગ્રાફ છે એ આપણે જોઈએ. આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ, કે હું તારો આભાર માનું છું કે તે મારો ઈમેલ છે એ રિસીવ કર્યો, એટલે કે મેળવો, એન્ડ રીડ અને વાંચો, એ બદલ હું તારો આભાર માનું છું. ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, પછી જો ખાલી જગ્યા આપી છે અને વચ્ચે લખ્યું છે સબ્જેક્ટ, તો આ જે ખાલી જગ્યા છે એમાં તમારે જે ઉપર 4 હેડરમાં જે 4થો પોઈન્ટ છે સબ્જેક્ટનો, એ સબ્જેક્ટ છે એ અહીંયા લખવો પડશે. તો ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, કે મારા ઈમેલનો હેતુ છે કે, પછી જે ઈમેલનો જે સબ્જેક્ટ હોય છે એ અહીંયા પહેલા પેરેગ્રાફમાં લખવાનો
આવે છે. આ હતો આપણો પહેલો પેરેગ્રાફ. પછી આગળ આપણે ફોર્મેટમાં જોયું, બીજું હતું મેટર ઇન ડિટેલ, કે જે બાબત લખવાની છે એનું ટૂંકમાં વર્ણન કરવાનું છે. તો એમાં શરૂઆતમાં લખવાનું આઈ ઇન્ફોર્મ યુ ધેટ, કે હું તને જાણ કરું છું કે. પછી ખાલી જગ્યા આપી છે અને એમાં લખ્યું છે 3-4 લાઇન અબાઉટ સબ્જેક્ટ રિલેટેડ મેટર ઇન ડિટેલ, કે 3-4 લાઇન છે એ તમારે જે ઉપર સબ્જેક્ટ આપેલો છે, વિષય આપ્યો છે, એને અનુલક્ષીને એ તમારે એ બાબત છે એ આ પેરેગ્રાફમાં લખવાની છે 3-4 લાઇનમાં. પછી આગળ ત્રીજો પેરેગ્રાફ આવે છે જેની એક લાઇન છે, આપણે આગળ ફોર્મેટમાં જોયું હતું કન્ક્લુડ, સમાપન. તો કાઇન્ડલી એટલે કૃપા કરીને પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઇમેલ. ફીડબેક એટલે વળતો ઉત્તર, પ્રતિસાદ. કેમ જ્યારે આપણે ગુજરાતીમાં પત્ર લખતા હોય ત્યારે એમ આપણે એમ કહીએ કે આ પત્રનો જવાબ છે એ તારા વળતા પત્રમાં મને મોકલજે. તો અહીંયા એના માટે ફીડબેક શબ્દ વપરાયેલો છે. ફીડબેક એટલે પ્રતિસાદ, કે કૃપા કરીને તારો પ્રતિસાદ છે એ મને તારા ઇમેલમાં પૂરો પાડજે, એટલે કે લખીને જણાવજે. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. છેલ્લે રિગાર્ડ્સ, એટલે આપણે ગુજરાતીમાં જે પત્ર લખીએ એમાં આપણે લખીએ છીએ સાદર પ્રણામ, એમ રિગાર્ડ્સ એટલે સાદર પ્રણામ. પણ જો એની જગ્યાએ તમે યોર્સ ફેથફુલી લખો, એટલે કે તમારો વિશ્વાસુ, તોય પણ ચાલે. અને છેલ્લે ખાલી જગ્યા છે એમાં જે ઈમેલ લખે છે એનું આખું નામ આવશે, ઈમેલ આઈડી નહીં. ખાસ મિત્રો એક ધ્યાન રાખજો, ઘણા એક મિસ્ટેક કરે છે કે ઉપર જે ઈમેલ આઈડી, જે લખનારનું ઈમેલ આઈડી છે એ અહીંયા લખે છે, પણ એ ઈમેલ આઈડી નહીં, પણ જે ઈમેલ લખે છે એનું પ્રોપર નામ આવશે, નામ, ઈમેલ આઈડી નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઈમેલ છે એનું ફોર્મેટ જોયું, એટલે હવે આપણે એનું એક એક ઉદાહરણ છે એ જોઈએ. એક્ઝામ્પલ ઓફ ઈમેલ, ઈમેલનું ઉદાહરણ, તો એની આપણે એક સૂચના છે એ જોઈએ. તો આગળ જેમ હેડરમાં જે ચાર ઓપ્શન આવે છે, ફોર્મ, ટુ, ડેટ, સબ્જેક્ટ, તો આ ચારે ચારમાં જે સબ્જેક્ટ છે એ તમારે ક્યાંય પણ ગોતવાનો નથી, એ સબ્જેક્ટ છે એ તમને આ સૂચનામાં જ મળી રહેશે. એ આગળ જેમ જેમ આપણે આ ઈમેલનું ફોર્મેટ જોયું અને આ એનું ઉદાહરણ છે એ આગળ આગળ જેમ જોતા જઈશું એમ હું તમને જણાવતો જઈશ. તો સૂચના છે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ આશીષ વેદાણી, કે આશીષભાઈ વેદાણી છે એના મિત્રને ઈમેલ લખે છે ઇન અબાઉટ 30 વર્ડ્સ, કે આશીષ વેદાણીના વતી આપણે ઈમેલ લખવાનો છે 30 શબ્દોમાં. કોને? તો કે હિઝ ફ્રેન્ડ જતીન પરમાર, કે એનો જે મિત્ર છે જેનું નામ છે જતીન પરમાર, એને આપણે ઈમેલ લખવાનો છે. કોના વતી? તો કે આશીષ વેદાણી વતી. ઓન, પછી જો ઈમેલ આઈડી આપ્યું છે જતીન પરમાર 111@gmail.com. તો જો વિદ્યાર્થી મિત્રો, આ ઈમેલ આઈડી છે તમારે ફક્ત સ્મોલ લેટરમાં જ લખવાનું છે, ક્યાંય પણ સ્પેસ એટલે કે જગ્યા મૂકવાની નથી. અને આ ઈમેલ આઈડી એક એવી રીતે બને છે કે જેમાં ABCDના અક્ષર આવી જાય, પછી જે અંક છે એના અક્ષર આવી જાય, પછી કોઈ સ્પેશિયલ લેટર છે એટલે કે @ છે, ડોટ, એ આવી જાય. એવી રીતે તમારે ઈમેલ આઈડી બનાવવાનું છે, પણ સ્મોલ લેટરમાં અને ક્યાંય પણ સ્પેસ નહીં. જો તમારું ઈમેલ આઈડી સાચું હશે તો જ તમને આ ઈમેલ આઈડી છે એનો અડધો માર્ક મળશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આખી સૂચના છે એ બ્લેક કલરમાં છે અને ઈમેલ આઈડી છે એ ગ્રે કલરનું થઈ ગયું છે, કારણ કે મારું ઈમેલ આઈડી છે એ સાચું છે, એનું જે લખાણ અંદર જે કરેલું છે એ સાચું છે. એટલે જો એ લિંક જેવું થઈ ગયું છે કે જેમાં નીચે એક લાઇન પણ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ઈમેલ આઈડી છે એ બનાવવાનું છે. ટેલિંગ હિમ અબાઉટ, કે એને કહે છે, શું કહે છે, ધ ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ એક્ઝામ ડેટ, કે આપણી જે અંતિમ જે છેલ્લી પરીક્ષા છે એની તારીખ છે એ એની જાહેરાત થઈ ગઈ છે. એના વિશે આશીષ વેદાણી છે એ જતીન પરમારને ઈમેલ લખે છે. તો ઈમેલ લખનાર કોણ છે? તો આશીષ વેદાણી. તો આશીષ વેદાણીનું જે ઈમેલ આઈડી છે એ ફ્રોમમાં આવશે, પણ જો અહીંયા આશીષ વેદાણીનું ઈમેલ આઈડી આપેલું નથી, એટલે આશીષ વેદાણીનું ઈમેલ આઈડી છે એ
આપણે જાતે બનાવવું પડશે. અને તમે સૂચનામાં જો તો જેને ઈમેલ લખવાનો છે એનું ઈમેલ આઈડી આપેલું છે, એટલે ફોર્મમાં જે આશીષ વેદાણીનું ઈમેલ આઈડી છે એ આપણે જાતે બનાવવાનું છે. સાવ સરળ રીતે ઈમેલ આઈડી બનાવવું હોય તો જે નામ આપ્યું હોય એ જ નામ સ્મોલ લેટરમાં લખી નાખવાનું, પાછળ 3 કે 4 અંક લખી નાખવાના, ને પછી @gmail.com લખી નાખો, એટલે ઈમેલ આઈડી તમારું તૈયાર. પણ એક ખાસ યાદ રાખવાનું કે બધા જ લેટર અક્ષર છે એ સ્મોલ લેટરમાં આવવા જોઈએ અને ક્યાંય પણ સ્પેસ છોડાઈ ન જાય એનું એક ધ્યાન રાખવાનું, એટલે તમારું ઈમેલ આઈડી છે એ બની જાય. પછી 2 એટલે કે જેને ઈમેલ મોકલવાનો છે એનું ઈમેલ આઈડી, તો એ તો આપણે સૂચનામાં આપેલું છે એ બેઠું જ સૂચનામાંથી જોઈને લખી નાખવાનું. પછી ડેટ એટલે તારીખ. તો જો તમે ઘણીવાર અંગ્રેજીમાં જે સ્ટોરી વાર્તા વાંચી હોય કે તમે સ્કૂલમાં જે મેઇન લેસન છે ટેક્સ્ટ બુકના એ ભણતા હોય તો એમાં તારીખ આવે, તો તારીખ છે એ આ ફોર્મેટમાં લખવામાં આવે છે અંગ્રેજી વિષયમાં, 21st March 2020 કે 21st March 2020. તો વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખવાનું કે તારીખનું ફોર્મેટ છે એ આ જ ફોર્મેટમાં રહે. પછી છે સબ્જેક્ટ વિષય. તો વિષય આપણે શું છે તો કે ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ એક્ઝામ ડેટ. તો આપણે થોડો ઉમેરો કરીને લખી શકીએ કે એન ઇન્ફોર્મેશન અબાઉટ ધ એક્ઝામ ડેટ, કે પરીક્ષાની જે તારીખ છે એની માહિતી આપવા બાબત. તો આ થયો આપણો સબ્જેક્ટ છે એ પણ આપણને આ ઈમેલની જે સૂચના આપેલી છે એમાંથી મળી જશે. પછી એક લાઈન છોડીને ડિયર ફ્રેન્ડ કે મિત્ર છે એટલે અહીંયા લખ્યું છે ડિયર ફ્રેન્ડ. પછી અલ્પવિરામ કરીને જ્યાં અલ્પવિરામ કર્યું હોય એની નીચેની લીટીમાંથી જ એ પેરેગ્રાફ શરૂ થવો જોઈએ, અને જે ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ જે સીધી લાઈનમાં લખાય છે એમ જ નીચે ડિયર ફ્રેન્ડ આવવું જોઈએ. જો આટલું તમારું આ ફોર્મેટ છે એટલું ક્લિયર હશે તો જ તમને વધારે ને વધારે એ માર્ક મળશે. તો ડિયર ફ્રેન્ડ અને પછી અલ્પવિરામ, પછી નીચે જે ફ્રેન્ડનું જે અલ્પવિરામ છે એની નીચેથી જો પેરેગ્રાફ શરૂ થયેલો છે જેમાં આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ, કે તે મારો જે ઈમેલ છે એ મેળવો અને વાંચો એ બદલ તારો આભાર. ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ, કે મારા ઈમેલનો હેતુ છે કે પર્પઝ એટલે હેતુ, ઇઝ રિગાર્ડિંગ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ એક્ઝામ ડેટ, કે પરીક્ષાની જે તારીખ છે એની ઇન્ફોર્મેશન માહિતી આપવા માટે મેં આ ઈમેલ તને લખ્યો છે. આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ, ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ રિગાર્ડિંગ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ એક્ઝામ ડેટ, કે હું તારો આભાર માનું છું કે તે મારો પત્ર છે એ મેળવો અને વાંચો, અને મારા ઈમેલનો હેતુ છે કે પરીક્ષાની તારીખની માહિતી આપવા માટેનો એ મારા ઈમેલનો હેતુ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમે જોયું હશે કે કેટલું આમ નીટ એન્ડ ક્લીન લખાણ છે અને બધું જ વ્યવસ્થિત છે. ફ્રોમ ટુ ડેટ સબ્જેક્ટ, પછી એની સામે જે માહિતી લખેલી છે ટુ ફ્રોમના જે ઈમેલ આઈડી છે તારીખ છે સબ્જેક્ટ છે એ બધું કેવું સીધું લાઇનમાં છે. તો એવી જ રીતે એ તમારે લખવાનું છે પરીક્ષામાં, તો એનાથી તમને એ વધારે માર્ક મળી શકે. હવે આગળનો ઈમેલ છે એ આપણે જોઈએ. તો જો બીજો પેરેગ્રાફ છે તો એ પણ જ્યારે પહેલો પેરેગ્રાફ જે આઈ રિસીવથી શરૂ કર્યું હતું એની નીચેથી જ એ પેરેગ્રાફ શરૂ થવો જોઈએ, એટલું એ તમારું જો ચોક્કસ એ લખાણ હશે તો ડેફિનેટલી તમને સારા માર્ક્સ મળશે. બીજો પેરેગ્રાફ જોઈએ. આઈ ઇન્ફોર્મ યુ ધેટ, કે હું તને જાણ કરું છું કે ધ ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ એક્ઝામ ડેટ એનાઉન્સ્ડ બાય ધ સ્કૂલ, કે આપણી જે શાળા છે એના દ્વારા ફાઇનલ અંતિમ પરીક્ષાની તારીખ છે છેલ્લી પરીક્ષાની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ 4th April
2020 જે આગળ જે તારીખનું ફોર્મેટ હતું એવું જ ફોર્મેટ અહીંયા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાન રાખવાનું કે તારીખનું ફોર્મેટ છે એ બદલાય નહીં, કે એ પરીક્ષા છે એ 4 એપ્રિલ 2020 રોજ શરૂ થશે. એન્ડ ઇટ વિલ એન્ડ ઓન 15 એપ્રિલ 2020. અને એ પરીક્ષા છે એ 15 એપ્રિલ 2020 રોજ પૂરી થશે. ધ પેપર સ્ટાઇલ ઓફ ઓલ ધ સબ્જેક્ટ્સ રિમેન્સ ધ સેમ. જે પરીક્ષામાં જે વિષયની પરીક્ષાઓ આપવાની છે એની પેપર સ્ટાઇલ છે એ બધાની સમાન છે, એટલે કે સરખી પેપર સ્ટાઇલ છે. એટલે કે બધા પેપર છે એ તમારે 100 માર્ક્સના એ આપવાના છે કે 80 માર્ક્સના આપવાના છે. ડુ ટેલ ટુ અધર ફ્રેન્ડ્સ ટુ, કે તારા જે બીજા મિત્રો છે એને પણ તું જણાવજે કે આપણી શાળા દ્વારા જે અંતિમ પરીક્ષા લેવાય છે, ફાઇનલ પરીક્ષા લેવાય છે, એની તારીખ છે એ જાહેરાત થઈ ગઈ છે અને એ પરીક્ષા છે એ 4 એપ્રિલ 2020 રોજના શરૂ થશે અને 15 એપ્રિલ 2020 રોજ પૂરી થશે. હાઉ ઇઝ યોર પ્રિપરેશન, કે તારી તૈયારી છે, પરીક્ષાની તૈયારી છે એ કેવી ચાલી રહી છે. રાઇટ ટુ મી, જે મને લખીને જણાવજે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો બીજો પેરેગ્રાફ કે ફાઇનલ પરીક્ષા છે, અંતિમ પરીક્ષા છે તો એના વિશે શું લખી શકાય. તો લખી શકાય કે પરીક્ષા છે એ આ તારીખે શરૂ થશે, આ તારીખે પૂરી થશે, પછી એની પેપર સ્ટાઇલ વિશે લખી શકાય. આટલું તમે લખો એટલું એ તમારા માટે ઇનફ છે. આઈ ઇન્ફોર્મ યુ ધેટ ધ ડિક્લેરેશન ઓફ ધ ફાઇનલ એક્ઝામ ડેટ એનાઉન્સ બાય ધ સ્કૂલ, કે હું તને જાણ કરું છું કે આપણી શાળા દ્વારા ફાઇનલ પરીક્ષા છે, અંતિમ પરીક્ષા છે, એની જાહેરાત થઈ ચૂકી છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ 4 એપ્રિલ 2020 એન્ડ ઇટ વિલ એન્ડ ઓન 15 એપ્રિલ 2020. અને એ પરીક્ષા છે એ 4 એપ્રિલ 2020 રોજ શરૂ થશે અને 15 એપ્રિલ 2020 રોજ એ પરીક્ષા પૂરી થશે. ધ પેપર સ્ટાઇલ ઓફ ઓલ ધ સબ્જેક્ટ્સ રિમેન ધ સેમ, કે બધા જ વિષયોની જે પેપર સ્ટાઇલ છે એ સરખી છે. ડુ ટેલ ટુ અધર ફ્રેન્ડ્સ ટુ, તારા બીજા જે મિત્રો છે એને પણ તું આ જણાવજે. હાઉ ઇઝ યોર પ્રિપેરેશન, કે તારી તૈયારી છે એ કેવી ચાલી રહી છે. રાઇટ ટુ મી, કે જે મને લખીને જણાવજે. પછી જો નીચે ત્રીજો જે પેરેગ્રાફ છે, જે એક લાઇનનો છે, કે જે આપણે આગળ ફોર્મેટમાં જોયું હતું કે કન્ક્લુડ એટલે સમાપન, કે આ ઈમેલ છે એનું સમાપન કઈ રીતે કરવું. કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઈમેલ, એટલે જે તારો જે ઈમેલ છે એમાં મને તારો વળતો પ્રતિસાદ છે એ મોકલજે. કે કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઈમેલ, કે કૃપા કરીને તારા ઈમેલમાં મને તારો વળતો જવાબ છે એટલે કે પ્રતિસાદ છે એ મને પૂરો પાડજે, એટલે કે મોકલજે. રિગાર્ડ્સ એટલે સાદર પ્રણામ, અથવા યોર્સ ફેથફુલી પણ ચાલે, આશીષ વેદાણી. આગળ મેં આપણને કીધું હતું કે ફોર્મેટ તમે જ્યારે લખો ત્યારે છેલ્લે આપણે જે રિગાર્ડ્સ લખવાનું આવે ત્યાં મેં કીધું હતું કે જે લખનાર છે એનું ઈમેલ આઈડી નહીં પણ એનું પ્રોપર નામ એ લખવાનું આવશે. તો અહીંયા જે ઉપર જે આપણે ફોર્મમાં જે ઈમેલ આઈડી લખ્યું છે એ ભાઈનું નામ છે અહીંયા આપેલું છે, આશીષ વેદાણી. તો એ આખું નામ છે એ લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઈમેલનું જે ટોપિક છે એ સૌથી સરળ ટોપિક છે અને સ્કોરિંગ કરવામાં એટલે કે તમને પરીક્ષામાં માર્ક મેળવવામાં પણ ઘણો બધો ઉપયોગી છે. અને આગળ આપણે જે ફોર્મેટ જોયું એ જ ફોર્મેટ કોઈ પણ ઈમેલ પરીક્ષામાં પૂછાયેલો હોય તો એ જ ફોર્મેટ છે એ તમે લખો. અને એની અંદર તમારે ફક્ત કંઈ નથી કરવાનું, ખાલી 4 હેડર આપ્યા છે એની માહિતી તમારે સૂચનામાંથી જોઈને પૂરવાની છે. પછી પહેલો પેરેગ્રાફ છે તો એ તો આપણે લખેલો છે, એમાં ખાલી સબ્જેક્ટ છે એ તમારે જોઈન લખવાનો છે. ખાલી તમારે વચ્ચેનો પેરેગ્રાફ છે એ 3-4 લાઇનમાં એ તમારે જાતે એટલે કે વિષય ઉપર તમારે લખવાનો છે, બાકી આખું ફોર્મેટ છે એ એમનું એમ જ આવશે. કોઈ પણ ઈમેલ પૂછાણો હોય આ જ ઈમેલ લખો
અને વ્યવસ્થિત, નીટ એન્ડ ક્લીન એટલે સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે તમે ઈમેલ લખો એટલે આઈ વિલ ડેફિનેટલી માર્ક મળે જ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઈમેલ છે એ ધોરણ 9, 10, 11 અને 12 આ ચારેય ધોરણમાં આ ટોપિક છે ઈમેલનો એ સરખો જ આવે છે. 9 અને 10માં એ 30 શબ્દોમાં ઈમેલ લખવાનો હોય છે, એટલે કે આપણે 3-4 લાઇનમાં લખીએ એટલે ઇનફ થઈ જાય. અને 11-12માં 100 શબ્દોમાં એ ઈમેલ લખવાનો હોય છે, એટલે આપણે 6-7 લાઇનમાં એ વચ્ચેનો પેરેગ્રાફ લખીએ એટલે આપણો ઈમેલ છે એ ઇનફ થઈ જાય, એટલે ડેફિનેટલી સારા માર્ક્સ પણ મળે.